આપવાનું કેટલું કપરું હતું દીપકભાઈ જેમ સ્ટેજ પરથી કર્યું પણ તમારો અનુભવ શું રહ્યો? મારો પણ અનુભવ બહુ ગ્રેટ રહ્યો છે, બહુ જ કપરું હતું કારણ કે મૌલિક નાટકો પણ એટલા સુંદર વિષય સાથે હતા ને જે બીજા એડેપ્ટેડ કરેલા હતા એ પણ મેકિંગ બધાનું સારું હતું. ઘણા ઘડાયેલા કલાકારો પણ હતા તો ઘણા એકદમ નવા કલાકારો હતા. ઘણી વાર ખ્યાલ જ નહોતો આપણો કે કોણ ઘડાયેલું છે અને કોણ નવું છે. વિષયોની એમ વિવિધતા હતી, પછી પરફોર્મન્સની વિવિધતા, સેટિંગ, લાઇટિંગ, એટલે ઘણું બધું નવું જોવા મળ્યું. અને જો કે ઘણા વર્ષે હું કોઈ ડ્રામા કોમ્પિટિશનને જજ કરી રહી હતી અને મારા સ્વભાવના હિસાબે હું ઝીણી ઝીણી વાતો પણ નોટ કરતી હોઉં છું કે જેમ કે શેતનને કાંઠેમાં એક જગ્યાએ દીવો કાઢવાનો હતો, તેણે માચિસ સળગાવી. મારા માટે મોટી વાત હતી કે માચિસ કેવી રીતે, અત્યારની માચિસ. તો આવી નાની નાની વસ્તુ પણ ઘણી વાર માર્ક કરવી પડતી હોય છે. થોડું નવા હોય છે, જતું પણ કરતા હોય છે, એટલા સ્ટ્રિક્ટ પણ નથી થતા. પણ જ્યારે કોમ્પિટિશન ટફ થઈ જાય ત્યારે તમારે નાની છીણી છીણી બાબતોનો પણ ખ્યાલ રાખવો પડે છે. એટલે આ વખતે મેં એવું અનુભવ્યું કે એમ કહે કે વિષયોની વિવિધતા, પછી આર્ટિસ્ટનું પરફોર્મન્સ, તો સાથે કોમ્પિટિશનમાં સેટિંગ પણ એવા હતા, લાઇટિંગ, મ્યુઝિક, એટલે કસબીઓએ પણ તક છોડી નહોતી. એમ કે જેવો પાત્ર કે વિષય એવો છે તો મ્યુઝિક પણ એવું હતું, તો એ લોકો સેટ પણ એવો હતું જે એક કલાકારને બહુ સપોર્ટ કરતું હોય છે પરફોર્મન્સ માટે. તો ડિરેક્ટરે પણ એને જે સબ્જેક્ટ હશે એને પાત્રને ન્યાય આપ્યો હતો. તો પ્રોડક્શન પણ એટલું સારું, એટલે એમ કહીએ ને કે તાતણા બરાબર ગૂંથાયેલા. એટલે એમાંથી કોને પસંદ કરવા, કોને ન કરવા અને શું કામ નથી કરવા અને ક્યાં એમના માર્ક્સ ઓછા થાય છે એ બધું જે કામ હતું એ ખરેખર એમ કહીને કે મગજને કસવું પડતું. ને ખરેખર ખૂબ આનંદ, બધા જ કલાકાર કસ્યું, ખૂબ સરસ કામ કર્યું, આનંદ આવ્યો. અચ્છા, તમને લાગે છે કે આ પ્રકારના નાટકો માટે આપણું મુંબઈનું ખાસ કરીને ગુજરાતી ઓડિયન્સ હવે પરિપક્વ કે હવે લોકો એક્સેપ્ટ કરશે? હા હા, જરૂર કરશે, કારણ કે મુંબઈના જે આપણા પ્રેક્ષકો છે એ લોકોને પણ વિવિધતા જોઈએ છે. ચીલાચાના નાટકોમાંથી બહાર નીકળવું છે, આપણી પાસે ઘણા વિષયો છે, તમે એડપ્ટ કરો એ વસ્તુ જુદી, તમે અંગ્રેજી ઉપરથી લો એ જુદી, પણ મૌલિક નાટકો પણ બની શકે છે. આપણી પાસે એવા વિષયો છે, એવા ઘણી સમસ્યાઓ કે એવી વાતો બનતી, ઘટનાઓ બનતી હોય છે કે એક જીણી વાત ઉપરથી કે શબ્દો ઉપરથી પણ તમે વિષય બનાવી શકો છો. એ તમારામાં તાકાત હોય છે કે કેવી રીતે વિષયની એ વસ્તુની માવજત કરવી છે. તો આપણા પ્રેક્ષકો શું કામ નીકળે, મેં પોતે અનુભવ્યું કે જ્યારે અમે ભવન્સમાં કરી રહ્યા હતા કોમ્પિટિશન, તો જે રીતે દાદ મળતી હતી પ્રેક્ષકો તરફ આર્ટિસ્ટોને, ત્યાં સુધી કે અમે પોતે જજ હોવા છતાં પણ એવું નહોતું કે અમે દાદ નહોતા આપી શકતા. કારણ કે અમારા માટે મોઢામાંથી પણ વાહ કે તાળીઓ નીકળતી હતી, ક્લેપ્સ આવતી હતી, એટલે તો જજને નોર્મલી આ બધા રિએક્શન ના આપવા જોઈએ, પણ એ સ્વાભાવિકપણે થઈ જતું. ત્યારે અમે પ્રેક્ષક બની જતા, એટલે તમે વિચારી શકો છો કેટલું સારું કર્યું હશે. અને આપણા પ્રેક્ષકો પણ જોઈએ છે અને જોઈએ છે કે કંઈક નવું આવે. બીજું કંઈ આ સ્પર્ધા વિશે તમે ખાસ કંઈક માર્ક કર્યું હોય ને કંઈ કહેવા માગતા હો અથવા તો કોઈ સંદેશ આપો? ના, હું તો સંદેશમાં એટલું જરૂર કહીશ કે સારા વિષયો હતા, સારી રીતે ભજવવામાં આવેલી, ભજવણી સારી રીતે, કલાકાર કસબીઓએ બહુ ન્યાય આપેલો. દર્શક છે કે દરેક જણ, ખાલી હું એટલું જરૂર કહીશ કે ગુજરાતી ભાષા એમના વ્યાકરણ કારણ કે આજે તમે આપણે ગામડાની ભાષા, દેશી ભાષા બોલતો વાત કર્યા છે, પણ જ્યારે આપણે નોર્મલ ગુજરાતી જ્યારે બોલીએ છીએ ત્યારે વ્યાકરણમાં બહુ જ પ્રોબ્લેમ થાય. અને જ્યારે આપણે ગુજરાતી નાટક કરતા હોય તો જરૂરી હોય તો એ અંગ્રેજી વાક્ય પ્રયોગ કરો કે શબ્દ પ્રયોગ કરો, ન જરૂર હોય તો ન કરો. કારણ કે ઘણીવાર ન બોલનારી વ્યક્તિ જ્યારે એ બોલે છે તો એના પ્રોનાઉન્સીએશન જે હોય છે એ જરા ગડબડ થઈ જાય છે. તો આપણે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. પણ આપણું જ્યારે ગુજરાતી વ્યાકરણ છે એનું ખાસ મહત્ત્વનું છે કે એનું ધ્યાન રાખવું.